મારા વિસ્તારમાંથી બહુ અતારથી કહેતો નતો, અને મેં અતારા એને બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નામે તમે એમવાદી છો, હવે વખમમાંથી રાષ્ટ્રવાદના નામે તમે બે વોટ લઈ જાઓ તો ધન્યવાદ આલું. અને એક એક એવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે હું જ્યારે પીવું પડે પીવું જોઈએ, પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેલાય અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવો જોઈએ. એટલે કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે, તમે વિચારી લો કે કેશિયાજી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી જોઉં. મારા માર્ગનું ઉદાહરણ દો, શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો પૂછો હોય તો ભાષણ કરો ઉભા છે ને. કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલતો, રેખાબેનનું વ્યક્તિગત નામ નહોતો લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ, તો શું એને કોઈ ફેર પાડ્યો? માધીભાઈ ધોંદરમની ધારાસભ્ય થઈ જાય, શું એનો ફેર, શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બનનારો બધા કોંગ્રેસ ધારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેરફાર પાડે? એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, અમે તો રાષ્ટ્રવાદી છે, બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી. એટલે મિત્રો, આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને, કોઈ બેઠા નહીં બોલાવે. અને તમે તો અમે પરબી તો ખૂબ બધું જોયું છે ને, આ માવદીભાઈ જોયું છે એટલે મને અમને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે સંવાદની બહાર લાવ્યો છે ને, એક અમારો જીવ જોડે છે. એટલે મિત્રો, તમને બધાને ઈવન મિત્રોને વિનંતી કરું છું, સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું પડે પીવું જોવે, અને ઝેર ભાઈને પણ સમાજની વિકાસ કરી થાય, સમાજની એકતા કરી જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવ નહીં પૂછે. મારે કોઈની લાસારી છે નહીં, મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોમવાદી છો, મોહિને ઘણી વખત કહું કે મો કોમવાદ તો તમે ના મને કેટલા વોટ આવે એમ કહેતું. એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારને ખટવો લાગ્યો, એ કોમવાદ નથી? એક પણ વોટ જાગીરદારે ભાજપ ન આવ્યું એ કુંભત ના ગણાય? તમારે જેના બાપ નીચા સારી, અને શું કોઈ મોટો ફરક પાડી દો? એટલે મિત્રો, આ વાતમાં બધા સક્ષમ રહેજો, મકાનદાર રહેજો. અને અત્યારે બાળો તમને બધાને કહું છું, આ પરબતભાઈ શકરભાઈ બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો, બાકી અમે બધા લઘુમતીમાં છે, બધે ઠાકોરની બહુમતી છે. અમે તો અમારા કિસ્મત તમારા લો મેં જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત. અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે ચાલું રાખશો ને, તમારે પણ હત્યામાં જીતું કાઢશે. મારા શબ્દો અહીંયા દાસી અને મારી વાણી વિરમ જય જય ભારત.